જોકે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને વિનય કટિયારે સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કર્યું. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકતાંત્રિક નિર્ણયનું સૌ સન્માન કરીને શાંતિ જાળવે તેના માટે અપીલ કરી. તો વિપક્ષી દળોએ પણ વિવાદને ભૂલીને આગળ વધવા હાકલ કરી. એક ભવ્ય મંદિર કે નિર્માણ કી જો પ્રક્રિયા હૈ ઉસકે બારે મેં ધ્યાન દિયા જાના ચાહીએ ઓર વો ભી ઇસ ઢંગ સે બને કે જિસકે નિર્માણ મેં સબકા સહયોગ ઓર સબકા કી સહભાગિતા પ્રાપ્ત હો સકે. વો એક રાષ્ટ્રીય એકતા અખંડતા કા ઓર રાષ્ટ્ર કે સ્વાભિમાન કા પ્રતીક બનના ચાહીએ. જો જમીન કે અંદર સબ કુછ મિલા ઉસકો એક કા માન્યતા દે દી હૈ ઓર માન લિયા હૈ તો મેં આપસે યહી આગ્રહ હૈ કે સબ લોગ શાંતિ બના કરકે રખેં, સદભાવ બના કરકે રખેં. ઓર જો મુસલમાનો કો જમીન દેને કી બાત કહી ગઈ હૈ વો ખોજ કરકે જમીન સરકાર ઉનકો દે તાકી વો ભી અપને મસ્જિદ કા નિર્માણ કરા સકે, ધાર્મિક સ્થાન કા નિર્માણ કરા સકે. જો નિર્ણય દિયા હૈ વો લોકતાંત્રિક દેશ હોને કે નાતે સબને ઉસકો સ્વીકાર કરના ચાહીએ ઓર શાંતિ ઓર સદભાવ વહી કાયમ રખના ચાહીએ. સભી લોગ શાંતિ ઓર સદભાવ કાયમ રખે યહી મેરી પ્રાર્થના. કિસી વ્યક્તિ વિશેષ સમૂહ યા દલ કો શ્રેય દેને કા હૈ હી નહીં. જૈસા મેને કહા, સુપ્રીમ કોર્ટ ને આસ્થા ઓર વિશ્વાસ કા સમ્માન કિયા હૈ. સર્વોચ્ચ અદાલત કે આજ કે ફૈસલે સે રામ મંદિર કે નિર્માણ કે દ્વાર તો ખુલ હી ગયે જૈસા આપને કહા, લેકિન ઇસ ફૈસલે સે ભારતીય જનતા પાર્ટી ઓર અન્ય લોગો કે સત્તા કે ભોગ કે લીએ દેશ કી આસ્થા કે સાથ રાજનીતિ કરને કે દ્વાર ભી હમેશા કે લીએ બંધ હો ગયે. આજ સુપ્રીમ કોર્ટ કા ફૈસલા હૈ, બહુત હી સ્પષ્ટ ફૈસલા હૈ, યુનેનિમસ ફૈસલા હૈ, એક મત સે ફૈસલા હૈ ઓર ઉન્હોને સરકાર કો કુછ જિમ્મેવારી દી હૈ ઓર સબ કુછ સારી બાતે કહી હૈ. ઇસલિએ હર પક્ષ કો ગૌર સે સુનને કે બાદ જો કુછ ભી માન્ય સર્વોચ્ચ ન્યાયાલય કા ફૈસલા હૈ, હમ સબકો પૂરે દેશ કે લોગો કો ઇસે અચ્છી તરહ સ્વીકાર કરના ચાહીએ, સમ્માન કે સાથ સ્વીકાર કરના ચાહીએ ઓર ઇસ મસલે પર કિસી તરહ કા વિવાદ અબ આગે નહીં હોના ચાહીએ. યહી હમારા વ્યક્તિગત રૂપ સે સબ લોગો સે આગ્રહ. રાજનીતિક દલો કો ઓર રાજનેતાઓ કો ખાસ તોર પે મંદિર મસ્જિદ સે ઝ્યાદા અબ વિશ્વવિદ્યાલય અચ્છે બને, કોલેજે અચ્છે બને, સ્કૂલ અચ્છે બને, અસ્પતાલ અચ્છે બને, ઇસ પે હમ સબ લોગો કો મિલકર કે ધ્યાન રખને.